नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण 4 विषय आसपास। आसपासमां आपणे 13 થી 25 જેટલા પાઠ ભણી ગયા છે અને તે આપણે વ્યવસ્થિત સ્ટડી પણ કર્યા છે, તો હવે આપણે પુનરાવર્તન જોશું। આપણે પુનરાવર્તનના વિડીયોઝ પણ જોઈ લીધા છે, પરંતુ આપણે ફરીથી તે રિવિઝન કરીશું। તો પાઠ 13 છે, નદીની સફર। તો નદીની સફર, નદી પોતાની સફર ક્યાંથી ચાલુ કરે છે તે આપણે જોવાનું છે। નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે તે આપણે જોવાનું છે। તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નદી છે તે ક્યાંથી નીકળે છે। તો નદી છે એ પર્વતમાંથી નીકળે છે, અને જે તે જેમ જેમ આગળ વધે છે તેમ તેનું પાણી કેવું થતું જાય છે, તો તેનું પાણી છે તે પ્રદૂષિત થતું જાય છે। તે જ્યારે ઉદ્ભવ પામે છે એટલે પર્વતમાંથી નીકળે છે ઝરણા સ્વરૂપે, તો તે ત્યારે ખૂબ જ શુદ્ધ હોય છે। પરંતુ તે જેમ જેમ ગામ શહેર અને આગળ ચાલી જાય છે, વધતી જાય છે, તેમ તેનું પાણી પ્રદૂષિત થતું જાય છે, ગંદુ થતું જાય છે। તેનું કારણ છે માનવી। તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે તે જ્યારે પર્વતમાંથી ઝરણા સ્વરૂપે નીકળે છે ત્યારે તેની આજુબાજુ પ્રાણી જોવા મળે છે અને પાણીમાં માછલીઓ જોવા મળે છે, અને જેમ જેમ તે પાણી આગળ જતું જાય છે તેમ તેમ માછલીઓ તેમાં ઓછી જોવા મળે છે, કારણ કે તે માછલીઓ છે તે મૃત પામી ગઈ છે, મૃત્યુ પામી જાય છે। કારણ કે આટલા ગંદા પાણીમાં આપણે જ્યાં ગંદી જગ્યા હોય ત્યાં મનુષ્ય રહેતા નથી, તો તેવી જ રીતના પાણી ગંદુ હોય તો તેમાં માછલીઓ રહેતી નથી, તો તેવી જ રીતના જેમ જેમ પાણી ખરાબ થાય છે તેમ તેમ માછલીઓ પણ મૃત્યુ પામે છે અને માછલીઓ રહેતી નથી। તો આપણે જોઈ શકીએ છીએ કે આગળ પર્વતો હોય તેની આજુબાજુ પહેલાં પ્રાણીઓ જોવા મળે છે, અને ત્યારબાદ આપણે ગામમાં તે નદી આગળ વહેતી જાય છે તેમ તેમ ગામના લોકો છે તેમાં ઢોર ઢાખરોને નવડાવે છે અને પોતાના ઘરનું કામ બધું કરે છે, વાસણો માંજે છે, કપડાં ધોવે છે અને ગંદો કચરો પણ ઠાલવે છે। તો તેવી જ રીતના આગળ તે શહેરમાં જતી જાય છે તેમાં કારખાનાનું પ્રદૂષણ, પ્રદૂષિત પાણી છે તેમાં ઠલવાય છે, કચરો પણ ઠલવાય છે, શહેરના લોકો જે ગંદવાળ કરે છે તે પણ તેમાં મિક્સ થાય છે, તો તેના કારણે નદી છે તે આખી પ્રદૂષિત થઈ જાય છે અને આ બધું પાણી છે તે છેલ્લે દરિયાને મળે છે। તો નદીનું જન્મ એ પર્વતમાંથી થાય છે, એટલે કે પર્વતમાંથી નદી નીકળે છે અને તે દરિયાને મળે છે। તો આવી રીતના આપણે આ ગંદુ પાણી પીએ તો શું થાય, ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ। ભારતની પવિત્ર મનાતી નદી કઈ કહેવામાં આવે છે બાળકો? ભારતની પવિત્ર મનાતી નદી છે તે ગંગા કહેવામાં આવે છે, કે ભારતની સૌથી મોટી નદી છે તે ગંગા છે। ત્યારબાદ આપણે નદીને શું કહીએ છીએ, કે નદી છે તે આપણી લોકમાતા પણ કહેવામાં આવે છે, કારણ કે નદી પાણી ન હોય તો આપણે જીવન શક્ય નથી, તો પાણી વિના આપણું જીવન શક્ય નથી, તો તેના કારણે આપણે નદીને લોકમાતા તરીકે પણ ઓળખીએ છીએ। અને ગુજરાતની સૌથી મોટી નદી એ નર્મદા કહેવામાં આવે છે, તે આપણને બધાને ખ્યાલ જ હશે। આપણે તફાવત જોશું કે નદી અને દરિયો, તો નદી કોને કહેવાય અને દરિયો કોને કહેવાય, બંને વચ્ચે તફાવત શું છે, ફેરફાર શું છે તે આપણે જોવાનું છે। તો નદી છે તે પર્વતમાંથી નીકળે છે, જ્યારે દરિયો છે તે દરિયો નદીઓના પાણીને સંગ્રહિત થઈને બને છે। આપણને ખ્યાલ છે કે નદી છે તે દરિયાને મળે છે, તો નદીનું પાણી છે તે સંગ્રહિત એટલે કે ભેગું થઈને શું બને, તો કે દરિયો બને છે। નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે, જ્યારે દરિયાનું પાણી હોય છે તે ક્ષારવાળું, ખારું અને પીવાલાયક હોતું નથી। નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે, જ્યારે દરિયાનું પાણી છે તે ખેતી અને સિંચાઈ માટે આપણે વાપરી શકીએ નહીં, કારણ કે તે કેવું હોય છે, ક્ષારવાળું હોય છે, ખારું હોય છે અને તે પીવાલાયક પણ હોતું નથી, તો તેના કારણે ખેતી અને સિંચાઈ માટે આપણે તેને વાપરી શકીએ નહીં। નદીનું પાણી દરિયામાં જાય છે અને દરિયાનું પાણી વહેતું રહેતું નથી, તેમાં માત્ર મોજા ઉત્પન્ન થાય છે, અને મોજા ઉત્પન્ન થવાના કારણે શું થાય છે, કે આપણે મીઠું પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણને મીઠું દરિયામાંથી પ્રાપ્ત થાય છે। નદી સુકાઈ જાય છે, નદીનું પાણી છે તે સુકાઈ જાય છે, જો વરસાદ ન આવે તો નદીનું પાણી સુકાઈ જાય છે, પરંતુ દરિયાનું પાણી કદાપી સુકાતું નથી, કારણ કે બધી નદીઓનું પાણી છે તે દરિયામાં જાય છે અને દરિયો છે તે ક્યારેય સુકાતો નથી, કારણ કે દરિયો ખૂબ જ વિશાળ હોય છે, ખૂબ જ મોટો હોય છે,
તો આવી રીતના તમારે કોઈ પણ તફાવત આવે તો તે બંને વચ્ચેનો ડિફરન્સ તમારે સમજાવવાનો રહેશે. તો આપણે આ પાઠ 13નું રિવિઝન અહીંયા પૂરું કર્યું છે. આ પાઠમાં આપણે ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ પણ આપણે જોઈ હતી કે આમાંથી પાણીમાં ઓગળી જાય તેવી વસ્તુ, ઓગળતી નહીં વસ્તુ અને પાણીનો રંગ બદલાઈ જાય કે તે વસ્તુને મિક્સ કરીએ તો તે અને પાણીનો રંગ બદલાતો નથી. જેમ કે આપણે ખાંડ પાણીમાં નાખીએ તો શું થાય, તો ખાંડ પાણીમાં નાખીએ તો તે ઓગળી જાય છે. મીઠું નાખીએ તો તે પણ ઓગળી જાય છે અને તેનો રંગ બદલાતો નથી. મીઠું અને ખાંડ નાખીએ તો તેનો રંગ બદલાતો નથી. ત્યારબાદ લીંબુનો રસ આપણે નાખીએ તો તે પણ પાણીમાં મિક્સ થઈ જાય છે અને તેનો રંગ બદલાતો નથી. હળદર છે તેને આપણે નાખીએ તો તે પાણીમાં ઓગળી જાય છે અને તેનો રંગ બદલાઈ જાય છે, તે પીળા કલરનું પાણી બની જાય છે. ત્યારબાદ છે સાબુ. તો સાબુ છે તે પાણીમાં ઓગળી જાય છે, આપણે થોડીક વાર સાબુને રાખીએ તો તે ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાઈ જાય છે. પાણી કેવું થઈ જાય છે, ફીણાવાળું થઈ જાય છે, સફેદ થઈ જાય છે. ત્યારબાદ છે લોટ. આપણે લોટને પાણીમાં નાખીએ તો તે ઓગળતો નથી, પરંતુ તે આપણને ઉપરના સપાટી અથવા તો નીચે બેસી ગયેલો દેખાય છે અને તેનો રંગ પણ બદલાય છે, આખું પાણી છે તે વ્હાઈટ કલરનું થઈ જાય છે. તેવી રીતના અહીંયા કેટલી બધી વસ્તુઓ આપેલી છે કે જે ઓગળે, રંગ બદલે, ઓગળતી નથી અને રંગ બદલતો નથી. તેવી રીતના તમારે પાઠ પાડવાના હતા તો તે આપણે આગળના વિડીયોઝમાં જોઈ લીધું. તો આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે કે આપણે નદીમાં અથવા તો પાણીમાં ગંદુ પાણી ઠાલવીએ તો શું થાય, તો કારખાનાનું અથવા તો ઘરનું ગંદુ પાણી નદીમાં છોડવું જોઈએ નહીં, કારણ કે સારું પાણી પણ દૂષિત થઈ જાય છે અને એવું પાણી પીવાથી આપણને રોગચાળો પણ ફેલાય છે અને દૂષિત પાણીમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓ હોય છે તે પણ મૃત્યુ પામે છે. કારણ કે આપણે ગંદી જગ્યાએ રહીએ તો આપણે રોગચાળાના કારણે શું થાય, તો મૃત્યુ પામી જઈએ. તો તેવી જ રીતના નદીની અંદર પણ કેટલાક જળચર પ્રાણીઓ રહેતા હોય છે, માછલીઓ રહેતી હોય છે, તે પણ ગંદવાળના કારણે, ગંદગીના કારણે મૃત્યુ પામી જાય છે અને આથી કારખાનાનું અથવા તો ઘરનું દૂષિત પાણી છે તે નદીમાં છોડવું જોઈએ નહીં.